विश्व पर्यावरण दिवस में भूज तालुकाना कुकमा ग्राम पंचायत द्वारा सहयोग वन निर्माण नियम व्यक्त कराई। 5000 वृक्षों वावतर करवामां आवनार छे। सौना सहकार थी वन निर्माण थवानुं छे, जेथी सहयोग वन नाम आपवामां आवशे। कुकम ग्राम पंचायत सरपंच कंकुबेन वणकरे जणाव्युं छे कि सहयोग वन निर्माण माटे 5000 वृक्षों वाववा नियम व्यक्त कराई, जेमां अंदाजे 1200 वृक्ष वाववामां आव्या छे। મહિનામાં તમામ વૃક્ષો વાવી માવજત કરવામાં આવશે। ખાસ તો બંને તરફ તળાવ છે, વૃક્ષોની માવજતમાં નરેગાના મજૂરોની પણ માંગ કરાઈ છે। રામકૃષ્ણ ટ્રસ્ટ, એગ્રોસેલ સંસ્થા અને કુકમ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ગ્રામજનોના સહયોગ મળ્યો છે, જેના સહયોગથી સહયોગ વન નામ આપવામાં આવ્યું હોવાનું સરપંચે જણાવ્યું છે। કુકમા ગ્રામ પંચાયત દ્વારા આજે 5000 જેટલા વૃક્ષોનું આખા આયોજન છે અને એમાં એ ઉપવનનું જે નામ છે અમે સહયોગ વન રાખેલું છે, જેના થકી આખા ગામનો એમાં સહયોગ મળે અને બધાને એમાં લાભ લેવાનો મોકો મળે। અને બીજું જે 5000 વૃક્ષો છે એમાં એગ્રોસેલ સંસ્થા તેમજ રામકૃષ્ણ ટ્રસ્ટ સંસ્થા અને કુકમા પંચાયત સાથે મળીને આ કામગીરી કરવાની છે અને સરકારમાંથી પણ અમને મૂક્યો છે એની માંગણી માટે, જે રોજગારીનો મુદ્દો છે અત્યારે લોકડાઉન દરમિયાન, તો લોકોને વધારે ને વધારે રોજગારી મળે એના માટેનો પણ અમારો એક ઉદ્દેશ હતો। એક પર્યાવરણ દિવસ, એક રોજગારી અને ત્રણેય સંસ્થાઓ અને ગામ લોકોને આ પર્યાવરણમાં જાગૃતતા આવે અને પર્યાવરણથી પ્રેમ વધે એના માટે આ પંચાયતે આખું આયોજન કર્યું છે અને આજે 1200 જેટલા વૃક્ષોનું વાવેતર થઈ ગયું છે અને આવનારના દિવસોમાં એક જ મહિનામાં અમારો ટાર્ગેટ છે કે 5000 વૃક્ષો જો નાખી દેશું તો આવતા વર્ષે 5 વર્ષનું પણ અમે રિઝલ્ટ જોવાના છીએ શું આવે છે, તો આખું અમારું આયોજન છે। ગ્રામ પંચાયત દ્વારા રોજગારી નરેગામાંથી જો માણસો મળશે ને અમે એપ્લાય કરી દીધી છે, TDO અને DDO સાહેબે પણ એની મંજૂરી આપી જ દેશે એવું કીધું છે અને એની સંભાળ માટે પાણી પીવડાવવા માટે બે બાજુ તળાવો છે તો પાણી પૂરતું અમારી પાસે છે અને ફેન્સિંગ માટે પણ અમે પંચાયતમાં તેમજ ટ્રસ્ટોને કીધેલું છે, જ્યાં જ્યાં ફેન્સિંગ કરવાની જરૂર પડશે એના વૃક્ષોની જાળવણી માટે ત્યાં પણ કરશું અને એક આયોજન બનાવ્યું છે, જે જે અલગ અલગ પ્લોટો બનાવશું, એક વનીકરણમાં સહયોગ વન છે, પછી પીપળ વન છે, પછી આપણે ઔષધિ વન છે, એવી રીતે ફૂલવાડી વન છે અને બધા એક યુવા વર્ગ છે, વિદ્યાર્થી વર્ગ છે, સખી મંડળો છે, આશાબહેનો છે, એમની સાથે આખું કોર્ડિનેટન કરી અને આયોજન કરીને બધાને જવાબદારી આપી અને બધા એનો લાભ લે અને જવાબદારી નિભાવે એ પ્રમાણેનું આયોજન છે।